નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર. અમદાવાદના બાપુનગર ટોલ નાકા વિસ્તારમાં આવેલી સ્ટાર હોસ્પિટલમાં કામ કરતી મહિલા લોડિંગ લિફ્ટમાં ફસાઈ જતા કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા મહિલાના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. અમદાવાદના બાપુનગર ટોલ નાકા પાસે આવેલ સ્ટાર હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલની લાપરવાહીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા અને આજે પણ એક હોસ્પિટલની લાપરવાહીએ એક મહિલાનો ભોગ લીધો છે. ત્યારે આ હોસ્પિટલમાં હાઉસ સ્પીકિંગ તરીકે અરુણાબેન રજનીબેન પરમાર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા હતા અને તે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સમાન હેરફેર કરવા માટે હોસ્પિટલની છત પર ગયા હતા અને લોડિંગ લિફ્ટમાં ફસાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં બનાવવામાં આવેલી લોડિંગ લિફ્ટમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેમાં કોઈ જાતની સેફ્ટી નથી અને નિયમોનું ઉલ્લંઘન કરીને આ લિફ્ટને ચલાવવામાં આવે છે અને આ લિફ્ટે એક નિર્દોષનો ભોગ લીધો હતો અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ સમગ્ર ઘટના પર પડદો નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને હોબાળો મચાવ્યો હતો. મારા 5:30 મારા ઘેર ફોન આવ્યો કે બરાબર કે સ્ટાર હોસ્પિટલમાં તમે આવતા રહો, ખાલી એટલું મને કહી દઉં. પછી હું તરત સાયકલ લઈને સ્ટાર હોસ્પિટલમાં આવીને પછી મેં જોયું તો ત્યાં રીતે મારા વાઇફને અહીંયા અમે અહીંયા ઉપર લાવી દીધા હતા એમના આઈસીયુમાં. એટલે આપણને તો લિફ્ટમાં જતી હોય તો આપણને જવાબ એમ પાછળીને આપણે જોયું તો લિફ્ટનું બધા દરવાજા મોટું ખુલ્લું છે. એમાં શું બન્યું એ બધી મને ખબર નથી. હું આવ્યો ત્યાં તો મારા વાઇફને અંદર તો લાવીને ઇંગ્લિશ સારવાર લોકો કરતા હતા. મેં જોયું એટલે મારા અંદર તરત મને ખબર પડી ગયો પતિ આમાં કંઈ થાય. ડૉક્ટર ભલે ગમે એટલી સારો કરો પણ આ સારવાર નહીં તો હોય તો આનો કોઈ હોય નહીં સારો કોઈ વસ્તુ એનું મેનેજમેન્ટ ખરાબના કારણે જે વસ્તુ જે લિફ્ટ જે છે એ બરાબર એ તો લોડિંગ લિફ્ટ છે અને મારા જે વાઇફ જે નોકરી કરતા હતા એ હાઉસ કીપિંગનું કામ કરતા હતા. તેમને લોડિંગનું કામ ક્યાંય નથી. ખુલ્લી લિફ્ટ છે એ બરાબર એ લિફ્ટ તો ખુલ્લી છે બરાબર. મારો વાઇફ અહીંયા 3.5 વર્ષથી કામ કરે છે. એમનો પગાર 5:30 આસપાસ એમનો આવતો હતો. સમાધાન વચગાળાનું સમાધાન થઈ ગયું. બાકી છે બીજું હોસ્પિટલની લાપરવાહીને કારણે અકસ્માત બને છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ છે તેમ છતાં હોસ્પિટલ પ્રશાસન પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત છે અને ફાયર સેફ્ટીના અભાવના લીધે મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં પણ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ તમામ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને મહિલાના પરિવારજનોને પૈસાની લાલચ આપી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, પરંતુ મૃતકના પરિવારજનો તસના મસ ન થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતક મહિલાના 2 બાળકોને 5 લાખ રૂપિયા તેમજ બંને બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની બાહેદારી આપવામાં આવી હતી, તેમજ કોર્ટના હુકમ પ્રમાણે જવાબદારી સ્વીકારવાની પણ બાહેદારી આપી હતી. ગઈકાલે સાંજે એમાં રૂટીન રૂટીનનું કામ કરતી સમયે અકસ્માતે જ પોતે મટીરિયલ લિફ્ટમાં ફસાઈ ગયા અને મૃતક અવસાન થયું છે. જેનો અમે પણ ખૂબ જ શોખ છે. એના માટેથી હોસ્પિટલ વકીલની બાંયધરી આપું છું કે જે કોઈ વસ્તુ એના વળતર રૂપે નામદાર કોર્ટ નક્કી કરશે એ આપવા માટે અમે બંધાયેલા છીએ. અને એ સિવાય પણ આ હોસ પિટલે એમના સગાવાળાઓને હજી પણ ઘણી સહયોગ કરવાની ખાતરી આપી છે અને તેના માટે બંધાય આપી છે. એ હાઇડ્રોલિક લિફ્ટ નિયમ મુજબ લાઇસન્સ સાથેની લિફ્ટ છે અને એમાં એ મટીરિયલ લિફ્ટ છે. એમાં એ બેન બેસવા હતા કે આપણે એ અંદર કામ કરતી સમયે કદાચ કંઈક વસ્તુ ફસાઈ ગઈ અને એ કાઢવા જતા એમને જાણ પડે છે કે ચાલુ લિફ્ટ હતી અને મને એમને પોતે જ ચાલુ કરી દીધી હતી. એમાં
એમાં અમને સેટિસ્ફેક્શન સિગ્નેચર પણ કરી છે મેન્ટેનન્સ કરનારા, અને આ બેંક પણ નિયમિત રીતે આવી છેલ્લા 6 મહિનાથી વાપરે છે. પણ ત્યાં શરત ચૂક થઈ ગઈ એ અમારા માટે પણ અચંબાનો વિષય છે, અને જે તમે ધ્યાન દોરો છો એ પણ અમારા માટે પણ એ જરૂરી છે કે આવી ઘટના ભવિષ્યમાં બંધ ના થાય. અને અમે ડેફિનેટલી ચોક્કસથી અમને પણ અમારા બધા વિચારોનું નિદાન થાય એમ કરવા માટે, અને અત્યારે તો એમના સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ અને સમાજના આગેવાનો પણ આવે, અને અમે એવી ખાતરી આપી છે કે અમે બંને તેથી મદદ કરી શકું કે અમે બાળક છે. અને તે અમારા એમ્પ્લોય હતા અને અમે કોઈ પોતાની ભાવના સાથે નથી કરતા. અમે સ્ટાર હોસ્પિટલમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે અને સત્તાધીશો પૈસા આપીને અથવા પીડિતોને ધમકાવીને મામલાને થાળે પાડી દેતા હોય છે અને ભોગ નિર્દોષ લોકોનો લેવામાં આવે છે. ત્યારે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનો અભાવ છે તેમજ આવી ઘટનાઓ સામે આવી છે તો કોની રહેમ નજર હેઠળ આવી હોસ્પિટલો ચાલે છે તે પણ એક ચર્ચાનો વિષય છે. તંત્ર દ્વારા આજ દિન સુધી કાર્યવાહી કે નક્કર પગલાં કેમ લેવામાં નથી આવ્યા, કે શું તંત્ર રાહ જોઈને બેઠું છે કે હજી પણ હોસ્પિટલની બેદરકારીના લીધે લોકો નિર્દોષને જીવો ગુમાવવો પડે. દિવ્યેશ નશીત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. જામકંડોરણામાં પાસ કન્વીનર હાર્દિક પટેલને સમર્થન આપવા તથા તેના સ્વાસ્થ્યને લઈ કોયાણી સમાજમાં પાટીદાર યુવાનોએ રામધૂન તથા પ્રતિઉપવાસનું આયોજન કરાવ્યું હતું. અમદાવાદ ખાતે છેલ્લા 13 દિવસથી એટલે કે 25 ઓગસ્ટથી પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પોતાના ઘરે ઉપવાસ પર બેઠેલા છે, જેનો આજે 14મો દિવસ છે. જે પાસ નેતા હાર્દિક પટેલે પાટીદાર સમાજને અનામત આપવાની તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતના માંગો સાથે અનશન ચાલુ રાખ્યા છે. હાર્દિક પટેલના અનશનના પગલે જામ કંડોરણા સહિત સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો તથા પાટીદારો સમાજમાં ભારે ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે જામ કંડોરણાના કોયાણી સમાજ ખાતે કન્વીનરો ખેડૂતો પાટીદાર સમાજના યુવાનોને કોંગ્રેસના આગેવાનો દ્વારા હાર્દિક પટેલ સમર્થન આપવા પ્રતિક ઉપવાસ તથા ધારણાનો કાર્યક્રમ યોજાયો હતો. હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે રામધૂન કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા ખેડૂતોમાં તથા પાટીદાર યુવાનોમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે, જેને લઈ સમર્થન આપવા જામકંડોરણા પંથકના અનેક ગામો અને જામકંડોરણા શહેરમાં પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલને સમર્થન આપવા માટે ધરણા કાર્યક્રમ શરૂ કર્યા છે. પાટીદાર સમાજ તથા સમગ્ર ખેડૂત સમાજ હાર્દિક પટેલના જે 14મા દિવસ ઉપવાસના થયો છે આ સમર્થનમાં એકઠા થયા છીએ અને આખો દિવસ પ્રત્યેક ઉપવાસ કરી અને તેમને સમર્થન આપીએ છીએ. અને અમે મા ઉમા કોરોન પાસે પ્રાર્થના કરીએ છીએ કે હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય સારું રહે અને હવે હજુ પણ ખેડૂત સમાજ તથા પાટીદાર સમાજ માટે આવનારા સમયમાં ઘણી લડાઈઓ લડવાની છે, માટે અમે મા ઉમા કોરોન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેમને સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને બને તેટલી જલ્દીથી સરકાર તેમની માગણી સ્વીકારે, ખેડૂત સમાજના સંપૂર્ણ દેવા માફ કરે અને પાટીદાર સમાજને જે તેમની માગણી છે એ પ્રમાણે પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને અલ્પેશ કથિરિયા કે જે આંદોલનકારીને સરકાર એવા ખોટા કેસમાં ફિટ કરી રાજદ્રોહ જેવો ગંભીર કેસમાં કે જે અલ્પેશ કથિરિયા છે એ કોઈ રાષ્ટ્રદ્રોહી નથી, એ આંદોલનકારી છે અને એને એવા ગંભીર ગુનામાં ફિટ કરી દેવાનું સરકારનું જે કાવતરું છે, યુવાનોને જે ખોટા કેસોમાં ફિટ કરી અને આંદોલનને દબાવી દેવાનો પ્રયાસ કરે છે, એના માટે અમે એના વિરોધમાં સરકારના વિરોધમાં અને હાર્દિક પટેલના સમર્થનમાં અમે આ લોકો આજે સમગ્ર ખેડૂત સમાજ એકઠો થયો છે અને તેના સમર્થનમાં ધરણા કરીએ છીએ. આજે અમે જામકંડોરણા ગામે કોયાણી સમાજે આજે હાર્દિક પટેલ 14 દિવસ ત્યાં આમણ ઉપવાસ ઉપર બેઠો છે. આ ભેરી મૂંગી અને ગાંડી સરકાર એને કોઈ સમર્થન આપતી નથી કે કોઈ જાતિ તેના માટેના કોઈ ફોર્મ્યુલા આપતી નથી તેના સમાધાન માટેની, એટલે અમે આજે બોડી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આમણ ઉપવાસને ટેકો આપવા માટે પ્રતિક ધારણા માટે બેહવાના છીએ. આજે બોડી સંખ્યામાં જામકુણા તાલુકાના ખેડૂત સમાજના પાટીદાર સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓનો અવર જવર ચાલુ હોય અને હું આ સરકારને કહેવા માગું છું કે જો તમે અમારા સમાજના આગેવાનોની
કે અમારા કાર્યકર્તાઓની કે અમારા કોઈ પણ નવયુવાનને આવા દબાવવાની કોશિશ કરશો તો તમારે જોયા જેવી થશે. ગામડાઓમાં અમે તમને ઉતરવા દેશું નહીં. તેમજ તમે ગામડાઓમાં જે આવો છો પ્રચાર પ્રસાર માટે, ત્યારે વચનો આપો છો તે પૂરા કરાવવાની અમે તમામ પ્રયાસો અને કોશિશો કરશું. ભવિષ્યમાં અમે ગામે ગામ જઈ અને દરેક ગામે ગામ સામૂહિક આરતીઓ તેમજ અવનવા કાર્યક્રમ દ્વારા આ બેરી મૂંગી અને ગાંધી સરકારને ઘટાડવાનો પ્રયાસ કરશું. આજરોજ જામકનોણા ખાતે હાર્દિક પટેલે જે ધરણા ઓલા ઉપવાસમાં 14મો દિવસ ચાલે છે એના સમર્થનમાં જામકનોણા પાટીદાર સમાજ તથા અન્ય ખેડૂત સમાજ જેમાં બધો સમાજ આવી જાય તેમનો ટેકો જાહેર કરેલ છે. અને આજરોજ અમે કોંગ્રેસ પરિવાર તરફથી પણ ટેકો જાહેર કરેલ છે. અને જે હાર્દિકની માંગણી છે જે યોગ્ય છે, ખેડૂતોના ભાવ મુદ્દે જે છે, જે 14 દિવસથી આજે 14મો દિવસ છે હાર્દિક પટેલનો, છતાં સરકાર કોઈ જાતનું પગલું કે કોઈ જાતની મંત્રણા કરી નથી રહી, તો આ સરકાર બેરી છે. સરકાર કોઈ જાતની ઓલી નહીં અને ખેડૂતોને ઓનલી ફોર ખેડૂતોને જ ટાર્ગેટ રાખે છે. અને આ સરકાર એક આપણે આ સરકાર છે ને ઉદ્યોગપતિઓની જ સરકાર છે અને કોઈ જાતની ઓલી નથી. અને જામકનોણા વતી અમારે કોંગ્રેસ પરિવારનો હાર્દિકને પૂરેપૂરું સમર્થન છે. હું જામકનોણા ગામેથી કાંતિભાઈ કોયાણી હાર્દિક પટેલને ખુલ્લું સમર્થન કરું છું અને એના સ્વાસ્થ્ય સારું રહે એની ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજરોજ જામકનોણા ગામે કોયાણી સમાજમાં ધરણાનો કાર્યક્રમ છે. હું હાર્દિક પટેલને ખુલ્લું સમર્થન કરું છું અને ભગવાન એમને સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના કરું છું. જય સરદાર, જય પાટીદાર. કેમેરામેન અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના તલાટીઓના પડતર માંગણીને લઈને કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. જો તલાટીઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકાર સામે માર માર્યો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વારંવાર ગુજરાત એકરમાં પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત થતી આવે છે, પણ સરકાર દ્વારા તળેટીના હાથમાં કોઈ જવાબ પત્રથી તળે ગુજરાત તલાટી મહામંડળે હવે સરકાર સામે કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના તલાટી ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાની માંગણીઓને રજૂઆત કરી હતી. સર્કલ ઇન્સ્પેક્ટર પંચાયતની જગ્યામાં વિસ્તરણ અધિકારી પંચાયતમાં સર્વ ગ્રેડ અપગ્રેડ કરવા અને તલાટી કક્ષાના કર્મચારીને પ્રમોશન આપવા સહિતની માંગોને લઈને તલાટી હવે બાયો ચડાવી છે. ત્યારે આગામી સમયમાં કાળી પટ્ટી ધારણ કરી અને CL રજા મૂકી અને કામ ન કરવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે હવે તલાટીઓ પણ સરકાર સામે બાયો ચડાવવાની તૈયારી કરી દીધી છે. તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા અંબાજી મુકામે જે 25-8 કારોબારી ભરી હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો કે સરકારશ્રીમાં વારંવાર તલાટી કમ મંત્રીના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી, જે પ્રશ્નોમાં મુખ્યત્વે ખાસ કરી અને અમારે પ્રમોશનનો પ્રશ્ન છે, પછી પંચાયત સર્કલ તરીકે અપગ્રેડ કરી વિસ્તરણ અધિકારીની જગ્યા છે એના નિયમો બનાવી અને વધુમાં વધુ પ્રમોશનની તક મળે, આ સિવાય જે રેવન્યુ તલાટીઓની ભરતી કરવામાં આવી છે તો અમને હાલ અમે બધા એ કામ રેવન્યુ કરી રહ્યા છે તો એમાં અમારે જોબ ચાર્ટ તૈયાર થાય અને રેવન્યુ કામગીરીનું સમાન કામગીરીની વહેંચણી થાય એનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે અને 2004થી જે ભરતી પંચાયત તલાટી કમ મંત્રીની થઈ છે એમની સળંગ નોકરી ગણવામાં આવે એવા વિવિધ પ્રશ્નોની અમારે સરકારશ્રીમાં રજૂઆત છે. વારંવાર રજૂઆતો કરવા છતાંય સરકારશ્રીએ દુર્લભતા સેવેલ છે અને અમને અન્યાય કરેલ છે, એટલે અમે રાજ્યમંડળની સૂચના મુજબ આજે બનાસકાંઠા તલાટી કમ મંત્રી મંડળના તમામ તાલુકાના 14 તાલુકાના હોદ્દેદારો અહીંયા સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે બનાસકાંઠા ના DDO સાહેબ અને કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર આપી છીએ અને જાહેર કરીએ છીએ કે અમે રાજ્યમંડળની સાથે છીએ અને રાજ્યમંડળની સૂચના મુજબ અમે તબક્કાવાર પેન ડાઉન કાળી પટ્ટી દ્વારા દેખાવ અને જો અમારી માંગણી સંતોષાશે નહીં તો 2/10 રોજ અમે ધરણા રાખીશું અને ધરણા કાર્યક્રમ કરીશું. એ માટે અમે બધાય તાલુકાના તલાટી કમ મંત્રી કટિબદ્ધ છીએ અને સરકાર અમારી માંગણી સંતોષે એવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. હા, અમે અમારી જે માગણી હતી, અમારું સ્નેહ મિલન કાર્યક્રમ હતું, તેમાં અમે અમને રજૂઆત કરી હતી કે સરકારશ્રી દ્વારા અમારી જે રજૂઆત છે એ સાંભળે અને અમને પૂરતો ન્યાય મળે એવી અમે રજૂઆત કરી હતી.
પચીસ આઠના દિવસે અંબાજી ખાતે જે અમારી રાજ્યમંડળની કારોબારી મળેલી હતી એમાં અમારી તલાટીઓના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી. ચર્ચાના અંતે અમારા રાજ્યમંડળ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લા DDO સાહેબ, કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર આપવું. આવેદનપત્ર આપ્યા પછી જો આપણી માગણીઓ ના સંતોષાય તો તબક્કાવાર અમે વિવિધ કાર્યક્રમો આપવાના છે. પેન ડાઉન, માસ્ક, CL, કાળી પટ્ટી ધારણ કરી નોકરી કરવા જવાનું. પછી આ તેમાં પણ અમારા સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ અમને મળશે નહીં. તમે 2-10 થી ધરણા ઉપર બેસવાનો અમારો પ્રોગ્રામ નક્કી કરેલ છે અને અમે રાજ્યમંડળ સાથે છીએ અને અમારી રાજ્ય સરકારને એવી વિનંતી છે કે અમારી માગણીઓ ધ્યાને લે અને અમને હકારાત્મક જવાબ આપે. એના માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે. રતન સાંગિયા, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. લાઠી ગામ ખાતે પાટીદાર અનામત આંદોલન માટે સૌરાષ્ટ્રનું AP સેન્ટર ખાતે અનોખી રીતે થાળી વિલણ સાથે રામધૂન યોજાઈ હતી. લાઠીદળ ગામ કે જે પાટીદાર અનામત આંદોલન માટે સૌરાષ્ટ્રનું AP સેન્ટર ગણાય છે ત્યાં પણ અનોખી રીતે થાળી વિલણ સાથે રામધૂન યોજાયો હતો મહિલાઓ દ્વારા. ત્યારે આજે કારિયાણી ગામ ખાતે પણ રાસ ગરબા સાથે રામધૂન એવા અવનવા કાર્યક્રમો આપીને હાર્દિક પટેલને સમર્થન અપાઈ રહ્યું છે. કેમેરામેન હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ. ગીર સોમનાથના વેરાવળમાં જૈન સંપ્રદાયના એક જ પરિવારના 4 નાના ભૂલકાઓએ 28 તપની કઠોર આરાધના કરી પરિવાર અને સંપ્રદાયનું ગૌરવ વધાર્યું છે. મંગળવારે આ 4 ભૂલકાઓને જૈન મુનિઓ અને પરિવારના વડીલો સાથે અને સગા સંબંધીના હાથે પારણા કરવામાં આવેલ છે ત્યારે ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. જૈન ધર્મમાં તપનું મહત્વ ઘણું જ હોય છે. જૈન ધર્મમાં કર્મોને ખપાવવા માટે તપસ્યા ને ઉત્કૃષ્ટ સાધના માનવામાં આવે છે. 8 પ્રકારના કર્મોમાંથી મુક્ત થઈને આત્મા મોક્ષ જાય છે. તપના પ્રભાવથી કર્મોની નાશ થાય છે. બાહ્ય તપમાં તપસ્યા મુખ્ય છે. ઇન્દ્રિય શુદ્ધિ અને મન શુદ્ધિ માટે તપ શ્રેષ્ઠ અનુષ્ઠાન ગણાયું છે. તપસ્યા એટલે લાંઘણ નહીં પણ મન અને ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ, એટલે જ યથાશક્તિ તપ કરવાનો મહિમા કરાયો છે. ત્યારે પર્યુષણ સમયે જૈન સંપ્રદાયના મોટા ભાગના લોકો તપ આરાધના કરતા હોય છે. પરંતુ ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ભાવસાર પરિવારના 8 વર્ષ, 11 વર્ષ અને 12 વર્ષના 3 ભૂલકાઓએ 8 દિવસ સુધી માત્ર જળ પર રહીને તપની કઠોર તપસ્યા દ્વારા પ્રભુ ભક્તિ કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793 43 40 90. સરનામું જયવર્ધન, બેન્ક્વેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બુલેટિનમાં વધુ જોઈએ તો બગસરામાં વર્ષા ઋતુ 2018 ના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વરસાદમાં અકસ્માતમાં ફસાયેલ મોટી ઉંમરની વ્યક્તિને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને ડૂબતા બચાવવામાં આવ્યા હતા અને બગસરા આરોગ્યની ટીમ નગરપાલિકા ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમ દ્વારા તુરંત ડૂબતા માણસને બહાર કાઢી સારવાર આપવાની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બગસરા ખાતે વર્ષા ઋતુ 2018ના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષા ઋતુ 2018 દરમિયાન સાવચેતીના ભાગરૂપે અધિક કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકામાં સંભવિત કુદરતી આપત્તિ જેવી કે પૂર, વાવાઝોડું, ધરતીકંપ, આગની પૂર્વ તૈયારીના ભાગરૂપે તથા વિવિધ ખાતા વિભાગ તરફથી આપત્તિના સમયે કરવાની કામગીરી સંદર્ભે લોકોને જાણકારી મળી રહે તેવા હેતુ અન્વયે મોકડ્રીલનું આયોજન બગસરામાં આવેલ હરેશ પેટ્રોલિયમ પાછળ આવેલ ચેકડેમ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે મોકડ્રીલમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિના કારણે વરસાદમાં અકસ્માતમાં ફસાયેલ મોટી ઉંમરની વ્યક્તિને પાણીમાં ડૂબી ગઈને વ્યક્તિને ડૂબતા બચાવેલ અને બગસરા આરોગ્યની ટીમ નગરપાલિકા ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમ દ્વારા તુરંત ડૂબતા માણસને બહાર કાઢી સારવાર આપવાની પદ્ધતિનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃત્રિમ આગ લગાવી આગ બુઝાવવાની કામગીરી તેમજ બચાવની કામગીરી સંબંધ બગસરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ નિર્દેશન સાથે દરેક ઉપસ્થિત નાગરિકોને જાણકારી આપી હતી. તેમણે આગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવી શકાય જેવા મામલતદાર કચેરી બગસરા ખાતે આવેલ અરજદારો તથા શહેરી તથા ગામ વિસ્તારના ઉપસ્થિત નાગરિકોએ આ મોકડ્રીલનું નિદર્શન કર્યું હતું. આ મોકડ્રીલ કાર્યક્રમ મામલતદાર શ્રી IS તલાટ સાહેબ અને તમામ સ્ટાફ નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી અને તેમની ફાયર ટીમ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના ટીમ, 108ની બચાવ ટીમ અને બગસરા પોલીસ સ્ટેશનના PSIMA મોરી સાહેબ તેમજ પોલીસ સ્ટાફની ટીમ, PGVCLના JR વિરડિયા, નાયબ ઇન્જિનિયરી જનતા કન્યા વિદ્યાલય આચાર્ય શ્રી નિગમ બેમ બુચ અને તેમના વિદ્યાર્થીઓની ટીમ હાજર રહેતા હતા અને તમામ સ્ટાફે તથા સ્થળ ઉપર હાજર નગરજનોએ આ મોકડ્રીલનું નિદર્શન નિહાળ્યું હતું. અંતમાં મોકડ્રીલ સંદર્ભે શ્રી પ્રશાંત ભીંડી નાયબ મામલતદાર દ્વારા અંગે વિસ્તૃત જાણકારી હાજર કરી તમામ નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાસ કન્વીનર અનિલ પટેલ દ્વારા સરકાર સામે રોષ ઠાલવીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રાંતિજ પોલીસને જાણ થતા ભાખરિયા બસ સ્ટેન્ડ પાસેથી ચડી બનિયાન પહેરેલ પાસ કન્વીનર અનિલ પટેલની અટકાયત કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે પાસ કન્વીનર અનિલ પટેલ દ્વારા આજે ધારાસભ્ય અને સાંસદ સભ્ય ફોન કરતા યોગ્ય જવાબ ન મળતા પાસ કન્વીનર દ્વારા પ્રાંતિજ શહેરમાં ચડી બનિયાન પહેરી જય સરદારના નારા સાથે પ્રાંતિજ બજારમાં નીકળી સરકારે અમારા કપડાં ઉતારી નાખ્યા, અનોખો વિરોધ કરી, સરકારને જે કરવું હોય તે કરી લે, અમે અમારી માંગણીઓને લઈને આંદોલન ચાલુ રાખીશું. જ્યારે પ્રાંતિજ પોલીસને જાણ થતાં ભાખરિયા બસ સ્ટેન્ડ પાસેથી ચડ્ડી બનિયાન પહેરેલ પાસ કન્વીનર અનિલ પટેલની અટકાયત કરવામાં આવી હતી. આજે જે તે જિલ્લાના અને જે તે તાલુકાના ધારાસભ્યો અને MP સંસદ સભ્યોને 17 પ્રશ્ન યા 15 પ્રશ્ન પૂછવા માટે સવારે ફોન કરવાનો એક પ્રોગ્રામ હતો, એના અનુસંધાનમાં મેં આજે સવારે આપણા MLA શ્રી ગજેન્દ્રસિંહ પરમારને ફોન કરતા એમના તરફથી મને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. એટલે મને એવું લાગ્યું કે પાટીદાર સમાજના વોટની અમને જરૂર નથી અને પાટીદારના વોટથી જીતા હોય એવું લાગતું નથી. એટલે આ લોકોને જનજાગૃતિ માટે અને બીજું સંસદ સભ્યને ફોન કરતા 50 ફોન કરવા છતાં સંસદ સભ્યએ મારા ફોન ઉપાડ્યા નથી. એટલે સંસદ સભ્ય પણ એવું માને છે કે પાટીદાર સમાજને ફક્ત વોટ જ લેવા છે, એનો ઉપયોગ જ કરવો છે, એના ફાયદામાં રહેવું નથી. અને જનજાગૃતિ માટે હું પોતે પાટીદાર તરીકે, એક આગેવાન તરીકે હું પોતે એક એવું માનું છું કે આ સરકારે હવે પાટીદાર સમાજને ઓપન કેટેગરીના લુગડા પણ બાકી મૂક્યા નથી. એટલે હું એક જાગ્યો અને બંડી પહેરીને આ સરકારનો જાહેરમાં વિરોધ કરું છું. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. વડિયામાં સ્મશાન ખાતે શ્રાવણ માસ 11 નિમિત્તે શિવ મંદિરે ભવ્ય રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વજ્ઞાતિના પિતૃ મોક્ષર્થે સરપંચ રમાબહેનને નેજા હેઠળ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્મશાનમાં લોક ફાળો થાય, ઈશ્વરનું નામ લેવાય તેવા હેતુથી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડિયામાં અતિવૃષ્ટિ બાદ સ્મશાનની પ્રગતિ સાથોસાથ ધૂન અને પ્રભુનું નામના વિચાર ધરાવતા સરપંચ રમાબહેન થોલરિયાએ આ રામધૂનનું આયોજન કર્યું હતું. આ ધૂનમાં વયો અને વૃદ્ધો સહિતની બહેનોએ શિવ મંદિરે દર્શન કરીને શરૂ કરી ધૂન
જેમાં વડિયા શહેરમાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી અને શિવ મંદિર ખાતે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધૂન દરમિયાન 2700 રૂપિયાનો ફાળો થયેલો હતો. તમામ રકમ વડિયા સ્મશાન સમિતિને દાન પેટે આપવામાં આવી હતી. તેમજ દર મહિનાની 11 અસે સ્મશાનની પ્રગતિ માટે સ્મશાને રામધૂન રાખવાનું પણ આયોજન થયું હતું. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ વડિયા. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સરકારની યોજનાઓ સરકાર સુધી પહોંચે તે આશયથી શહેરની શેઠ સીજે હાઈસ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તે આશયથી શહેરની શેઠ સીજે હાઈસ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, પ્રાંત અધિકારી વડાલી, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર પટણી, જિલ્લા ભાજપા મહામંત્રી તખતસિંહ હડિયોલ, અશોક જોશી, નગરપાલિકા પ્રમુખ સમતાબેન સગર વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં અસંખ્ય લાભાર્થીઓએ ભાગ લીધો હતો. હસમુખ પ્રજાપતિ સાથે NS ગુજરાત ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધડકણ ખાતે ભાજપ આગેવાનની નનામી કાઢી પૂતળાનું દહન કરવામાં આવ્યું. ગુજરાતમાં હાર્દિક પટેલના ખેડૂતોના દેવા માફી અને અનામત માટે ઉપવાસ આંદોલન પર છે ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર હાર્દિક પટેલને સમર્થન મળી રહ્યું છે. ત્યારે પ્રાંતિજ તાલુકાના ગડકડ ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા ભાજપ આગેવાન સીકી પટેલની નમાની આખા ગામમાં ફેરવી હોય રેહાઈના નારા સાથે પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.